વાત કરીએ ધારાસભ્યના ઘરમાં લૂંટની અરવલ્લીમાં એમએલએ પીસી બરંડાના ઘરમાં લૂંટ થઈ ભીલોડા એમએલએ અને પૂર્વ એસપીના ઘરમાં લૂંટ થઈ એમએલએના પત્નીને ઘરમાં બંધક બનાવી લૂંટ કરાઈ આ બનાવમાં ધારાસભ્યના પત્નીને કોઈ ઇજા નથી પહોંચી જ્યારે સોના ચાંદીના દાગીના સહિત રોકડની લૂંટ થઈ ભીલોડાના વાંકાટીંબા ગામમાં મકાનમાં આ બનાવ બન્યો અરવલી એસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો છે ડોક્સ કોડ અને એફએસએલની મદદ પણ હવે છે ભાજપના ધારાસભ્યના ઘરમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી ગયો છે ધારાસભ્યના ઘરમાં લૂંટ થઈ છે ત્યારે પોલીસને ચેલેન્જ આપી આ લૂંટારો ચેલેન્જ આપી રહ્યા છે તે એક સવાલ થઈ રહ્યો છે પૂર્વ એસપી અને ધારાસભ્ય બરંડા છે કે તેમના જ ઘરમાં લૂંટ થઈ છે ભિલોડાના ધારાસભ્ય છે પીસી બરંડા અને તેમના ઘરમાં લૂંટ થઈ ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે ભિલોડા બેઠકથી બાજુના ધારાસભ્ય છે પીસી બરંડા પૂર્વ આઈપીએસ અધિકારી પણ તેઓ છે અને તેમના ઘરમાં લૂંટની ઘટના સામે આવી છે ભાજપની ટિકિટથી તેઓ જીત્યા હતા ત્યારે ભિલોડાથી ભાજપે તેઓને રિપીટ પણ કર્યા હતા અને જેમના ઘરમાં હાલ આ લૂંટની ઘટના સામે આવી છે જોકે પોલીસે તપાસ હાથ ધરી છે ભિલોડા બેઠકથી ભાજપના ધારાસભ્ય છે પીસી બરંડા एक दो सस्पेक्ट्स हमारे हाथ में हैं इंटरोगेशन उनका जारी है एम एल साहब से हमने पूरा असेसमेंट मांगा है ज्वेलरी और कैश मेनली गया है कितना गया है वो अभी असेसमेंट कर कर हमें बताएंगे कि जो दो सस्पेक्ट हमने पकड़े हैं ये हमारी मेजर लीड्स हैं हमारी टीम उदयपुर और डूंगरपुर के लिए रवाना हो भी चुकी है અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં મહિલાની હત્યા થઈ હીરાબાગ રેલવે ક્રોસિંગ રોડ નજીક મળ્યો મહિલાનો મૃતદેહ અજાણી મહિલાનો મૃતદેહ મળતા પોલીસ દોડતી મહિલાની ઓળખ આપી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે મહિલાની ઓળખ માટે તપાસ હાથ ધરી છે આંબાવાડી વિસ્તારમાં મહિલાની હત્યા થઈ હીરાબાગ રેલવે ક્રોસિંગ રોડ નજીક મૃતદેહ મળી આવ્યો છે અજાણી મહિલાનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ છે અમદાવાદીઓ રસ્તા પર ફરતા ઢોંગી સાધુઓથી સાવધાર રહેજો કેમ કે શહેરમાં સાધુના વેશમાં રાહદારીઓને લૂંટતા ભેજાબાજો ફરી રહ્યા છે જી હા આવો એક ચીટરની ડીસીપી ઝોન એક એલસીબીએ ધરપકડ કરી છે અને બે પોઈન્ટ તેત્રીસ લાખથી વધુના મુદ્દામાલ સાથે તેને કબજે કર્યો છે સાથે જ શહેરમાં અન્ય એક આવો જ ગુનો સામે આવ્યો છે જેમાં ઝડપાયેલા આરોપીની કોઈ સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે અનિલ મદારી નામનો યુવક સાધુનો વેશ ધારણ કરી એક વ્યક્તિને ડ્રાઈવર રાખી ગાડીમાં ફરતો હતો અને શહેરના છેવાડાના વિસ્તારમાં એકલ દુક્કલ ફરતા લોકોને વહેલી સવારે ટાર્ગેટ કરતો મંદિર કે રસ્તો પૂછવાના બહાને લોકોને વાતોમાં લઈ તેમના દાગીના પડાવી લેતો હતો તેવો જ એક ગુનો બે દિવસ પહેલા સોલા વિસ્તારમાં બન્યો હતો જેમાં રાહદારી પાસેથી ત્રણ વીટી અને એક લકી સહિત કુલ બે પોઈન્ટ તેત્રીસ લાખથી વધુના દાગીના પડાવી આરોપી ફરાર થઈ ગયો હતો જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રકારનું નકલી સાધુનો વેશ ધારણ કરી અને સામાન્ય વટેમાર્ગ જે લોકો હોય છે એને હિપ્રોડાઈઝ કરી અને એમને બેભાન જેવી વ્યવસ્થામાં લાવી અને એમના પહેરેલા સોના ચાંદીના દાગીના વીટી એ મળીને જે એક લાખ સમથિંગનો મુદ્દામાલ અને એક જણાને જે પૂછપરછ કરી અને હાથમાં કોઈ સુગંધી પદાર્થ લગાડેલ એને કહેલ કે તારા હાથમાં બહુ સુગંધી સુગંધ આવી રહી છે જે સૂંઘવા જતા તે આંશિક બેભાન જેવો થઈ ગયેલો અને એના હાથમાંથી આ જ રીતે સોનાની વીંટીઓ કાઢી ગયેલી હતી અને એમાં પણ મદારી ગેંગના લોકો સંડોવાયેલ હતા તેમની ધરપકડ કરવામાં આવેલ છે